જગદીશ ત્રિવેદી એટલે સાત અક્ષરનું નામ, જેટલા અક્ષર તેટલા સ્વરૂપ. જગદીશ ત્રિવેદી ગુજરાતી ફિલ્મોના કથા, પટકથા અને સંવાદ લેખક, ઉમદા કવિ, સફળ નાટ્ય લેખક, માનવતાવાદી ચિંતક, કુશળ નાટ્ય અભિનેતા, સુપ્રસિદ્ધ હાસ્ય લેખક અને આંતરરાષ્ટ્રીય હાસ્ય કલાકાર. એમણે 2016 સુધીમાં 51 પુસ્તકો લખ્યા છે તથા 54 વિદેશ યાત્રાઓ કરી છે. જગદીશ ત્રિવેદી 3 વખત પીએચડી કરનાર એકમાત્ર ગુજરાતી છે. 9 નવેમ્બર 2016 ભારતમાં નોટબંધી શરૂ થઈ છે. ડિમોનેટાઇઝેશન જેવા તદ્દન નવા વિષય ઉપર હાસ્ય, કવિતા અને ચિંતનની ત્રિવેણી લઈને આવ્યા છે ડોક્ટર જગદીશ ત્રિવેદી. મને સાંભળી રહેલા તમામ શ્રોતાજનોને આપના મિત્ર જગદીશ ત્રિવેદીના નવી નકોર નોટ જેવા નમસ્કાર. યારો કભી ન રખિયો કાલા ધન છુપાય, યારો કભી ન રખિયો કાલા ધન છુપાય, જાને કબ સરકાર શ્રી નોટ બંધ કર જાય. જે લોકો એમ કહેતા હતા કે અમારી 72 પેઢી બેઠા બેઠા ખાય તો પણ ખૂટે એવું નથી, એમની 3-3 પેઢી અત્યારે બેંકની લાઈનમાં ઊભી. જે લોકો એમ કહેતા હતા કે ગમે એવી જરૂર પડે અમને અડધી રાત્રે જગાડજે, તું જીવ માગીશ તો જીવ આપી દઈશ, એ અત્યારે 1000ની નોટના છૂટા આપવાની ના પાડે. નોટો કી બોરી ભરી દિયા કભી ન ટેક્સ, નોટો કી બોરી ભરી દિયા કભી ન ટેક્સ, રોતે આજ દહાડ કર કેસે કરે રિલેક્સ. મારો પાડોશી પોક મૂકીને રોતો. મેં કીધું એલા બાપુજી ગુજરી ગયા શું? મને કે બાપુજી ગુજરી ગયા હોત તો આટલું દુઃખ ન થાત. બાપાને બદલે બબે નોટ ગુજરી ગઈ. મારો પાડોશી મને કે જ્યારે મારા સારા દિવસો જતા હતા, મેં કીધું સારા દિવસો બહેનોને જાય, આપણે ભાઈઓને સારા દિવસો હોય જ નહીં. મને કે એમ નહીં, મારા ધંધામાં જ્યારે મારો સારો સમય હતો ત્યારે મેં 500 અને 1000ની નોટના કોથળા ભરીને રાખી દીધા. મને આશા હતી કે મારા ખરાબ સમયમાં કામ આવશે, આજે એ કોથળાઓને કારણે જ મારો ખરાબ સમય આવ્યો છે. મેં કીધું જેને એક પણ ગ્રહ ન નડે એને સંગ્રહ નડે. લાલ પીલી સબ નોટકો જોડત બને અમીર, લાલ પીલી સબ નોટકો જોડત બને અમીર, 9 નવંબર કો હુએ રાજા રંક ફકીર. 9 નવેમ્બરથી અમીરની જગ્યાએ ગરીબ આવી ગયા અને ગરીબની જગ્યાએ અમીર આવી ગયા. કેવી રીતે? નોટબંધી પહેલા અમીર ગરીબથી મોઢું હંતાડતા, આ ક્યાંક ઉછી ના માગશે તો, પણ નોટબંધી પછી ગરીબ અમીરથી મોઢું સંતાડે છે, આ ક્યાંક એના રૂપિયા આપણા ખાતામાં નાખશે તો. પહેલા બંગલાની બહાર ગરીબો લાઇનમાં ઊભા રહેતા, હવે ઝૂંપડીની બહાર અમીરો લાઇનમાં ઊભા હોય. એક ઝૂંપડીની બહાર લાઇન જોઈને મેં પૂછ્યું, એટલે ઝૂંપડીની બહાર લાઇન? એક ભાઈ લાઇનમાં ઊભા હતા, એ મને કે આ ભિખારીની ઝૂંપડી. મેં કીધું ત્યાં કેમ ઊભા છો? મન કે એને 500ની નોટ આપો એટલે 400 રૂપિયાનું પરચુરણ આપે, 1000ની નોટ આપો તો 800 રૂપિયાનું આપે. હવે ભારતનો દરેક નાગરિક આફતને અવસરમાં બદલતા શીખી ગયો છે. જે સોનું 30,000 રૂપિયાનું 10 ગ્રામ હતું,
એને ઝવેરીઓએ 50,000માં વેચ્યું. ઝૂંપડીમાં બેઠેલો ભિખારી 20% કમિશન લેતો હતો અને શોરૂમમાં બેઠેલો ઝવેરી 40% નફો લેતો હતો. નોટબંધી પછી બંનેની વૃત્તિ તો એક જ હતી, લૂંટો. અત્યારે ગાંગી થયેલી પ્રજાને લૂંટાય એટલી લૂંટો. અત્યારે આખો દેશ લાઈનમાં ઊભો છે. નોટબંધી સુધી દુનિયાની 7 અજાયબીઓમાં ભારતની એક જ આઈટમ હતી, આગ્રાનો તાજમહેલ. અને એમાં એક ચીનની દિવાલય હતી. પણ 9મી નવેમ્બર પછી ચીનની દિવાલ નીકળી ગઈ અને ભારતના માણસોની લાઈન આવી ગઈ. કારણ ચીનની દિવાલ 8,849 કિલોમીટર લાંબી છે અને આપણી બધી લાઈનનો સરવાળો કર્યો તો એના કરતા લાંબી થઈ ગઈ. લાઈન ભાળી નથી, ઊભા નથી. અમારો અંબાલાલ એક દી લાંબી લાઈન જોઈને ઊભો રહી ગયો. અહીંયા નવી આપતા લાગે. અડધી કલાકે એનો વારો આવ્યો ત્યારે ખબર પડી કે આ તો સુલભ શૌચાલય છે. અહીંયા માણસો કઈ લેવા નહીં પણ દેવા ઊભા. શૌચાલયની લાઈનમાં આધાર કાર્ડની ઝેરોક્ષ લઈને ઊભો. એમાં આધાર કાર્ડ હોય? એમાં તો અંદર ગયા પછી હારા હારા નિરાધાર થઈ જાય. વિશ્વમાં એક જ એવી જગ્યા છે જ્યાં દરેકને જવું પડે. જો ન જવું પડે તો ચિંતા થાય. મને પત્રકારોએ પૂછ્યું કે જગદીશભાઈ, 9મી નવેમ્બર પછી કોઈની પાસે કાળું નાણું છે કે નહીં એ કેવી રીતે નક્કી કરું? મેં કીધું, જુઓ, સાવ સરળ રસ્તો છે. ભારતમાં જેટલા લોકોને નોટબંધી પહેલા જે રીતે પેટ સાફ આવતું હતું એવી જ રીતે જો 9મી નવેમ્બરની સવારે સાફ આવ્યું હોય તો માનજો એમણે જીવનમાં જરા પણ ખોટું કર્યું નથી. બાકી જે લોકો 72 પેઢી ધરાઈ જાય એટલું એકલા ખાઈ ગયા છે એમને 8મી નવેમ્બરની રાતથી ડાયેરિયા ચાલુ થઈ ગયા. નરેન્દ્રભાઈ મોદીએ કેવું કર્યું? પહેલા ઘરે ઘરે શૌચાલય કરાવ્યા અને પછી ઘરે ઘરે જાડા કરાવ્યા. એમણે પાણી પહેલા પાળ બાંધી. આ માણસ લાંબુ વિચારે છે એ તો નક્કી થઈ ગયું. એમણે વિચાર્યું કે પહેલા ઘરે ઘરે શૌચાલય કરવા પડશે, નહીતર 9મી નવેમ્બર પછી દેશમાં ક્યાંય હાલવા જેવું નહીં રહે. પહેલા શૌચાલય સુલભ કરાવ્યા અને પછી દર્શન દુર્લભ કરાવ્યા. 1978માં મોરારજીભાઈ દેસાઈ વડાપ્રધાન હતા ત્યારે એમની સરકારે 1,000 રૂપિયાની નોટ બંધ કરી હતી અને બરાબર 38 વર્ષ બાદ 2016માં નરેન્દ્રભાઈ મોદીની સરકારે 500 અને 1,000 રૂપિયાની નોટ બંધ કરી છે. મોરારજીભાઈ પણ ગુજરાતી હતા અને નરેન્દ્રભાઈ પણ ગુજરાતી છે. નોટનો વિચાર ગુજરાતીને જ આવે, કારણ કે ગમે તેમ તો ગુજરાતી વેપારી પ્રજા છે. નોટબંધી પછી બધાના મગજમાં એક જ વાત છે, ગમે તેમ કરીને જૂનીન કાઢો, ગમે તેમ થાય પણ નવી લઈ આવો. આખા ભારતના પરણેલા બહેનો રાજી થઈ થઈને બીજા બેનને સમાચાર આપે, તમારો ભાઈ નવી લઈ આવ્યા. હવારના 6 વાગ્યામાં દાંતણનો ડોયો મોઢામાં નાખીને બેંકના ઓટલા ઉપર બેસી ગયા હતા. મંદિરના ઓટા ઉપર ભિખારી નો બે, એમ તમારા ભાઈ બેંકના ઓટલા ઉપર બેસી ગયા. અને જેવી બેંક ખુલી એટલે આખા ગામ પેલા ઘૂસી ગયા.
આમ થાય તમારા ભાઈ ઘૂસ મારવામાં પહેલેથી જ હોંશિયા. ખેતરની વાડમાં જેમ ખૂંટીઓ માથું મારીને જાય એમ તમારા ભાઈ બેંકમાં જતા રહ્યા. હું આમ તો જો તમારા ભાઈ નવી લઈ આવ્યા. પોતાનો પતિ નવી લેવા જાય એ જૂની માટે સૌથી વધુ દુઃખની વાત ગણાય, પણ નોટબંધી પછી હાવ નવું થયું. પત્ની પોતાના પતિને કહેવા માંડી કે આજ નવી લીધા વગર આવ્યા છો તો ઘરમાં નહીં આવવા દો. નોટબંધીએ આખા દેશનું જૂની ઉપરથી માન ઉતારી નાખ્યું અને 2000 રૂપિયાની ગુલાબી રંગની નવી નોટ હાથમાં આવે અને માણસો જે રાજી થતા. નોટનો ગુલાબી રંગ જેણે પકડી હોય એના ચહેરા ઉપર આવી જતો. લોકો નવી નોટ હાથમાં પકડીને ફોટો પડાવતા અને એ ફોટો પાછા વોટ્સઅપ કરતા, જાણે સિંહનો શિકાર કરીને આવ્યા. આપણે ફોટો જોઈએ તો નક્કી ન થાય કે આ બે માંથી મોટી નોટ કઈ. 2000ની નોટ મોટી કે નોટ હાથમાં પકડીને ઊભો છે ઈ નોટ મોટી. પાછો ફોટામાં રાજી એવો થાય જાણે નવી નોટ નહીં નવી વહુ લઈને આવ્યો હોય. એક બેનને કેશિયરે 2000 રૂપિયાની નવી નોટ આપી. બેનનો પહેલી જ વાર 2000ની નોટ સાથે હસ્તમેળાપ થતો હતો. એમણે 2000ની નોટને આગળ પાછળ બંને બાજુથી ખૂબ ધારી ધારીને જોઈ પછી કેશિયરને પાછી આપતા બોલ્યા, ભાઈ બીજો કલર બતાવો ને. કેશિયર ખુરશી ઉપર બેઠા બેઠા બેભાન થઈ ગયો. પટાવાળાએ આવીને પાણી છાંટ્યું ત્યારે માંડ ભાનમાં આવ્યો અને ભાનમાં આવીને એટલું જ બોલ્યો કે બેન આ 2000ની નોટ છે, બ્લાઉઝ પીસ નથી. રૂપિયાની નોટમાં અને રાષ્ટ્રધ્વજમાં વેરાયટી કલર ન હોય મારી મા ન હોય. તમે ઘરવાળો પસંદ કર્યો ત્યારે વેરાયટી કલર જોવા માંગ્યા, એમાં તો કાળો ડિબાંગ ઉપાડી આવ્યો. અને નોટ ગુલાબી આપું છું તો એ બીજો કલર. નોટ બંધી પછી મારા મિત્રનો મારા ઉપર ફોન આવ્યો, મને કે કંકોત્રી મળી ગઈ. મેં કીધું એલા તું રૂબરૂ આવીને આપી ગયો અને હવે ફોન કરીને પૂછે જ કે મળી ગઈ. મને કે ફોન કરવાનું કારણ એ છે કે ચાંદલો લખાવ ને ત્યારે જૂની નોટ પધરાવતો નહીં. નોટ બંધી પછી કંકોત્રીના લખાણ ફરી ગયા. એક કંકોત્રીમાં લખ્યું હતું કે અમારા અને તમારા સંબંધો જૂના છે, એ જૂના સંબંધોને ટકાવી રાખવા હોય તો નોટ નવી લાવજો. કારણ નોટ આપો તો વોટ મળે છે અને નોટ ન આપો તો ચોટ મળે છે. સંસાર મે બાજે ઢોલ, યે દુનિયા મેરી તરહ હૈ ગોલ, કે પૈસા બોલતા હૈ, કે પૈસા બોલતા હૈ, કે પૈસા બોલતા હૈ, કે પૈસા બોલતા હૈ. જબ સે બંદ હો ગઈ નોટ, જબ સે બંદ હો ગઈ નોટ, બેઈમાનો કો દે ગઈ ચોટ, બેઈમાનો કો દે ગઈ ચોટ, બેઈમાનો કો દે ગઈ ચોટ. હર એક લબ પે એક હી બાત, હર એક લબ પે એક હી બાત, ચાહે દિન હો ચાહે રાત, ચાહે દિન હો ચાહે રાત, ચાહે દિન હો ચાહે રાત. ડાકઘર કબ ખુલેગા, ડાકઘર કબ ખુલેગા, બેંક કબ ખોલતા હૈ, કે પૈસા બોલતા હૈ, કે પૈસા બોલતા હૈ, કે પૈસા બોલતા હૈ, કે પૈસા બોલતા હૈ.